विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज आपने धोरण 7 विषय सामाजिक विज्ञान यूनिट नंबर 12 आपत्ति अने व्यवस्थापन। विद्यार्थी मित्रों आज आपने नवा एकमनी शुरुआत करवानी छे। आपने बदा जानिए छे के आपनू मानव जीवन छे ए विविध प्रकारना संकटों थी समस्याओं थी प्रॉब्लम थी घेरायेलू छे। एटले आ आपत्तिओना समये आपने साची जानकारी साची समझूती साची माहिती जो मळे तो आपने चौक्स अपने आपत्ति में बची सकीए छे अने आपने योग्य व्यवस्थापन करी सकीए छे। विद्यार्थी मित्रों आपने बदा जानिए छे तेम आपत्ति शब्द काने पड़वानी साथे आपना मन में भय अने बीकना भाव जागे छे। विद्यार्थी मित्रों जारे पण आपत्ति आवे त्यारे आपने भय अने बीक आपना शरीर में अनुभवता होय छे। तो कि एक संवेगो छे आपने अनुभवीय छे भय अनुभवीय छे बीक लागे छे आपने आपत्ति जारे आवे छे त्यारे। आपत्तिने सामान्य व्यवहार में आपने बधा कहता होय छे आपदा होनारत प्रकोप एवा नामे ओळखीए छे। बराबर आपत्तिओने सामान्य भाषा में शू कहीए छे आपदा होनारत आवी प्रकोप आव्या एवं आपणे एने विविध प्रकारे ओळखीए छे। आपत्तिओने साथे विनाश अने नुकसानी कल्पना पण आपने आव्या विना रहती नथी। विद्यार्थी मित्रों ज्यारे पण आपत्ति आवे छे तो केटलो विनाश सर्जे छे नुकसान सर्जे छे बराबर तो कि आपणे कल्पना करी शकीए छे। आ उपरांत आपने बीजू जोईए के आपत्तिना जोखमोनी आपने जानकारी धरावीए छे। अछत अने राहतनी कामगारी माटेना आयोजन माटे तेना माटेना कारणों जवाबदार संजोगोनी विगतो ध्यानमां लेवी पड़े छे। आ जानकारी आपणने बचाव माटे खूब ज उपयोगी छे। आपत्ति व्यवस्थापनना जे तज्ञो छे तो के आपत्तिओने बे भागमां वहेंची छे। विद्यार्थी मित्रों एक वस्तु खास आपने जाणवू जोईए के आपत्ति જ્યારે આવે છે ત્યારે આપણે યોગ્ય જાણકારી ધરાવતા હોય તો કે આપત્તિથી આપણે બચી શકીએ છીએ। બરાબર આપત્તિ સમયે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ એ મુશ્કેલના સમયમાં આપણે કઈ રીતે એનાથી દૂર બહાર નીકળી શકીએ તે માટે આપણને ઘણા જે માહિતી છે તો કે માહિતી આપણે જાણવી જોઈએ અને તો જ આપણે આ આપત્તિ અને જે હોનારતો છે તો કે એને આપણે સરળતાથી બચી શકશું અને એના માટે યોગ્ય વ્યવસ્થાપન એના માટેનું આયોજન પણ કરી શકશું। તો વિદ્યાર્થી મિત્રો જે આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞો છે વિદ્વાનો છે એમને આપત્તિઓને બે ભાગમાં વહેંચી છે તેના પ્રકારો અને તેના વિવિધ સ્વરૂપો વિગતે આપણે ખાસ જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો આપત્તિઓ વિશે આપણે જોઈએ તો કે આપત્તિઓને બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે। ઘણી બધી આપત્તિઓ કેવી હોય છે કુદરતી આપત્તિઓ જ્યારે કેટલીક આપત્તિઓ હોય છે માનવ સર્જિત માનવીની પોતાની પ્રવૃત્તિઓને કારણે આપત્તિઓ સર્જાઈ હોય તો આપત્તિઓના બે ભાગમાં વહેંચવામાં આવે છે। એક કુદરતી પ્રકોપને કારણે કુદરતી આપત્તિઓ અને માનવીના કાર્યોને કારણે જે આપત્તિઓ સર્જાય એ માનવ સર્જિત આપત્તિઓ છે એટલે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ। હવે આપણે યાદ શું રાખવાનું છે તો કે કુદરતી આપત્તિઓ કઈ કઈ છે કુદરતી સર્જાતી હોય બરાબર અને માનવ સર્જિત એટલે કે માનવી દ્વારા સર્જિત આપત્તિઓ કઈ કઈ તો કુદરતી આપત્તિઓમાં આપણે જોઈએ તો કે ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર સુનામી વાવાઝોડું વગેરે આપત્તિઓ કેવી છે કુદરતી આપત્તિઓ। વિદ્યાર્થી મિત્રો કુદરતી આપત્તિઓ કઈ કઈ છે યાદ રાખવાનું છે ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર સુનામી અને વાવાઝોડું। તો કે આ બધી આપત્તિઓ કેવી કુદરત દ્વારા સર્જાય છે કુદરતી છે તેને આપણે કુદરતી આપત્તિઓ તરીકે ઓળખવામાં આવશે। જ્યારે માનવીના પોતાના સ્વપ્રયત્નને કારણે જે આપત્તિઓ સર્જાય છે તો કે માનવ સર્જિત આપત્તિઓ છે એમાં આપણે જોઈએ તો કે માનવ સર્જિત આપત્તિઓમાં આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ હુલ્લડ વગેરે પ્રવૃત્તિઓ કેવી છે માનવ સર્જિત એટલે માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ એ માનવ સર્જિત આપત્તિઓમાં સમાવેશ થાય છે।
तो फरीथी एक वक्त आपने याद करी लईशुं कुदरती आपत्તિઓ कई कई छे। भूकंप, ज्वाळामुखी, दुष्काळ, दावानळ, पूर, सुनामी अने वावाझोडुं। ज्यारे मानवसर्जित आपत्તિઓમાં आपने जोईए तो कि आग, औद्योगिक अकस्मात, बॉम्ब विस्फोट अने हुल्लड। तो मित्रों आ प्रवृत्तिओ जे छे आपत्તિઓને बे वर्गीकरणमां वहेंचવામાં આવશે, कुदरती आपत्તિઓ अने मानवसर्जित आपत्તિઓ। तो कि एना विशे आपने खास जोयुं। हवे आगळ आपने जोईए तो कि आपने जे घटनाओ भारे विनाश अने हानि पहोंचाड़नारी होय छे, आ जे कुदरती आपत्તિઓ अने मानवसर्जित आपत્તિઓ केवी छे तो कि भारे विनाश अने घणी बधी हानि पहोंचाड़े छे। એમાં આપણે વાત કરીએ તો કે પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે। વિદ્યાર્થી મિત્રો આટલી જે જે આપત્તિઓ છે, ખાસ આ પ્રશ્ન પૂછાય છે, યાદ રાખવાનું કે કઈ કઈ આપત્તિઓની આપણે અગાઉથી આગાહી કરી શકીએ છીએ, તો કે પૂર છે, સુનામી છે, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે, આપણે એની આગાહી કરી શકીએ છીએ। જ્યારે અને એના એના માટેનો બચાવ કરવા આપણને સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે। વિદ્યાર્થી મિત્રો આપણે આ જે આપત્તિ આપણે વાત કરી, કઈ કઈ? પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળ, તો કે જે આપત્તિઓ છે એ પૂર્વાગાહી શક્ય છે, તેથી આપણે બરાબર એનો બચાવ કરવા માટે પ્રયત્ન પણ કરી શકીએ છીએ અને એની જાનહાનિ પણ નિવારી શકીએ છીએ। જ્યારે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ એની પૂર્વ આગાહી શક્ય નથી, તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે। વિદ્યાર્થી મિત્રો ખાસ આ વાત કરી કે ભૂકંપ છે, જ્વાળામુખી છે, દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી, બરાબર, પૂર્વ આગાહી કરી શકતા નથી એટલે ભારે વિનાશ થવાની સંભાવના હોય છે। તો અહીંયા બે વસ્તુ યાદ રાખવાનું, કઈ કઈ આપત્તિઓને આપણે આગાહી કરી શકીએ છીએ, કઈ કઈ આપત્તિઓને આપણે આગાહી કરી શકતા નથી, તો પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે, બરાબર। પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની આપણે આગાહી કરી શકીએ છીએ, આપણે એ આપત્તિઓથી બચી શકીએ છીએ અને જાનહાનિ નિવારી શકાય છે। જ્યારે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી, તેથી ભારે વિનાશ થવાની સંભાવના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા આ એકમમાં ખાસ કરીને જોઈએ તો આપણે ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળની ચર્ચા અહીંયા કરવાની છે। આટલી જે આપત્તિઓ છે કઈ કઈ છે? ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ જે આપત્તિઓ છે એના વિશે આપણે વિગતે જોવાનું છે। તો અહીંયા સૌપ્રથમ આપણે ભૂકંપ વિશે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો ભૂકંપ કેવી આપત્તિ છે? તો કે ભૂકંપ એ કુદરતી આપત્તિ છે, કુદરત દ્વારા સર્જાતી આપત્તિ છે, કુદરતી આપત્તિ છે। તો ભૂકંપ વિશે આપણે જોઈ, જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે ભારે વિનાશકારી અસરો થાય છે, મોટા મોટા બહુમાળી મકાનો છે, બરાબર, મોટી મોટી ઇમારતો છે, તો કે ધરાશાયી થતી હોય, તૂટી જતી હોય, ઘણા લોકો દબાઈને મૃત્યુ પણ પામતા હોય છે, બરાબર। તો ભૂકંપ જેવી ઘટના છે તો કે વિનાશકારી અસરો સર્જે છે। તો ભૂકંપ વિશે આપણે જોઈએ તો ભૂકંપ કોને કહે છે? તો કે સામાન્ય રીતે આપણે જોઈએ ભૂકંપ એટલે પૃથ્વી સપાટીના કંપનને ભૂકંપ કહે છે। આપણે સામાન્ય ભાષામાં શું છે, પૃથ્વી સપાટીનું કંપવું અથવા પૃથ્વી સપાટીના કંપનને ભૂકંપ તરીકે ઓળખવામાં આવશે। એના વિશે આપણે જોઈએ તો કે પૃથ્વીના પેટાણમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે। પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે। ભૂકંપ કોને કહે છે? તો એના માટેની સચોટ વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીના પેટાણમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો નબળો જે ભાગ છે એ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે। પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે। વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે પૃથ્વીના પેટાણમાં કેટલીક ભૂગર્ભી ક્રિયાઓ થાય છે, ગરમી અને દબાણની ક્રિયાઓ, તેના કારણે પૃથ્વી સપાટીનો જે નબળો ભાગ છે, બરાબર, એ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે ગરમી અને દબાણને કારણે, અને પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ તરીકે ઓળખવામાં આવશે। મિત્રો આપણે જોઈએ કે પૃથ્વીના પેટાણમાં આવી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે
જે ક્ષેત્રે નબળો ભૂપૃષ્ઠ ધરાવે છે, જે જમીનનો ભાગ નબળો હોય છે, તે ભૂકંપની સંભાવનાના વિસ્તારો ગણાય છે. ભૂકંપ સંભાવનાના વિસ્તારો તે ગણાય છે. અને એમાં આપણે જોઈએ તો કે આવા વિસ્તારો અલગ તારવી શકાય છે અને આ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, કેટલાય વિશ્વમાં ઘણા એવા સ્થળો છે જ્યાં ભૂકંપ ધરાવતા વિસ્તારો છે, એ વિસ્તારોમાં ભૂકંપ થવાની સંભાવના છે, એને અલગ તારવી શકીએ છીએ કે આ વિસ્તારમાં ભૂકંપ થઈ શકે છે. બરાબર, આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં વાત કરીએ તો કે કચ્છમાં ભૂકંપ સૌથી વધુ આવે છે. કચ્છમાં ભૂકંપનું કેન્દ્ર રહેલું છે, નબળો ખડક સ્તર હોય છે, એટલે ત્યાં શું થાય, ભૂકંપ થવાની સંભાવના રહેશે. એટલે કહેવાનો મતલબ કે ભૂકંપની ચોક્કસ આપણે આગાહી કરી શકતા નથી, જેથી આપત્તિ આવે છે અને ભારે જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. બરાબર, ઘણા બધા લોકો મૃત્યુ પણ પામે છે દબાઈને, મોટી મોટી ઇમારતોમાં, મોટા મોટા બહુમાળી મકાનોમાં. બરાબર, અને ભૂકંપ ક્યારે આવે છે કોઈ નક્કી હોતું નથી. એટલે ભૂકંપ એ કુદરતી આપત્તિ છે, એની આગાહી કરી શકાતી નથી. બરાબર, એટલે ભારે ખુવારી અને જાનમાલની નુકસાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ એક વસ્તુ જાણવાનું છે, ભૂકંપ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ, સાવચેતી તરીકે આપણે શું પગલાં લેવા જોઈએ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, ખાસ આપણે જાણવા જેવું છે. અહીંયા પ્રશ્ન પણ પૂછાય કે ભૂકંપ સમયે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તો કે આપણે કેવા પગલાં લઈ શકીએ, તો એના વિશે આપણે ખાસ જાણવાનું છે. તો જોઈએ, મિત્રો, આપણે વાત કરતા હતા કે ભૂકંપ સમયે આપણે સાવચેતી શું રાખવું જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ સાવચેતીના પગલાં તરીકે શું કરવું જોઈએ, ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ. તો આપણે જ્યારે પણ શાળામાં હોય અને વર્ગખંડમાં આપણે બેઠા હોય અને ભૂકંપ આવે તો આપણે શું કરી શકીએ, તો એમાં આપણે જોઈએ તો કે જ્યારે પણ આપણે શાળામાં હોય અને ભૂકંપ આવે ત્યારે આપણે જ્યારે વર્ગખંડમાં બેઠા હોય ત્યારે વર્ગખંડમાં જે પાટલી હોય છે, બેન્ચીસ હોય છે, તો કે એની નીચે બેસી જવું જોઈએ. જેના કારણે જો મોટા પથ્થર ઇમારત પડે તો કે આપણને ઓછું વાગે, નુકસાન ઓછું થાય, શરીરને નુકસાન ઓછું થાય. એટલે સાવચેતીના પગલા તરીકે શું કરી શકીએ, જ્યારે વર્ગખંડમાં આપણે બેઠા હોય ત્યારે પાટલી નીચે આપણે બેસી જવું જોઈએ, જેથી કરીને ગમે તે વસ્તુ, વજનદાર વસ્તુ આપણા પર પડે તો આપણને વાગે નહીં. બીજું આપણે શું કરી શકીએ, તો કે વીજળીના થાંભલા અને તારથી દૂર રહો. જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ, તો જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે વીજળીના જે થાંભલા હોય છે, લાઇટના થાંભલા હોય છે, બરાબર, અને વીજળીના તાર હોય છે, એનાથી દૂર રહેવું. કારણ કે એનાથી આપણને અકસ્માત થવાની સંભાવના રહે છે, આપણને કરંટ લાગવાની પણ સંભાવના રહે છે. એટલે વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ. આગળ ત્રીજું આપણે ઉપાય શું કરી શકીએ છીએ, તો કે સાચા સમાચારો રેડિયો અને ટીવી દ્વારા જાણો. જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે આપણે સાચું માર્ગદર્શન મેળવવું જોઈએ. આપણે રેડિયો અને સમાચાર પર જે સમાચારો આવે છે, બરાબર, ન્યૂઝ આવે છે, તો કે વારંવાર આપણે સાંભળવા જોઈએ, જેના કારણે આપણને માહિતી મળી શકે છે. એટલે કહેવાનો મતલબ શું, તો કે ત્રણ સાવચેતી રાખવી જોઈએ. વર્ગખંડમાં જ્યારે પાટલી નીચે બેઠા હોય, જ્યારે વર્ગખંડમાં આપણે બેઠા હોય અને ભૂકંપ આવે, તો કે આપણે આપણી બેન્ચીસ પાટલી નીચે બેસી જવું જોઈએ, જેના કારણે આપણે બચી શકીએ છીએ. વીજળીના થાંભલા હોય અને તારથી દૂર રહેવું જોઈએ. અને સાચા સમાચારો રેડિયો અને ટીવી દ્વારા જાણવા જોઈએ, જેનાથી આપણે ભૂકંપની સાવચેતી તરીકે શું કરવું જોઈએ એના વિશે આપણે જાણવું જોઈએ. હવે આગળ આપણે શું જોવાનું છે, શું ન કરવું. ભૂકંપના સમય એ આપત્તિ, આપણા માટે એક આપત્તિનો સમય છે, અને આવા સમયે આપણે શું ન કરવું જોઈએ, કઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ, તો કે એમાં શું છે કે જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે એમાં શું થાય, તો કે લોકો અંદર અંદર બૂમાબૂમ કરતા હોય છે, ડરી જતા હોય છે, બરાબર, રગવા થઈને બૂમાબૂમ પાડતા હોય છે, તો કે આપણે એવું કરવું જોઈએ નહીં. બરાબર, આગળ
ऊंचा मकानमांथी नीचे उतरवा लिफ्ट ना वापरो। જ્યારે ભૂકંપ આવે ત્યારે આપણે ઝડપથી આવવા માટે ઊંચા મકાનોમાંથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં। ઘણી વખત લિફ્ટ શોર્ટ થવાની બંધ થવાની સંભાવના રહે છે। આ ઉપરાંત આપણે પગથિયાઓ દ્વારા દાદર દ્વારા આપણે જ્યાં બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવું જોઈએ લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં। આ ઉપરાંત ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીના જે ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા જોઈએ। ઘણી વખત ગેસ ગળતરને કારણે વિસ્ફોટ થવાની સંભાવના રહે છે। જ્યારે ભૂકંપ આવે ત્યારે ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીના થાંભલા ચાલુ કરવા જોઈએ નહીં। વીજળીના જે ચાલતા ઉપકરણો છે તો કે ચાલુ કરવા જોઈએ નહીં, જેના કારણે ઘણી વખત વિસ્ફોટ પણ થઈ શકે છે। અને ખાસ કરીને ભૂકંપ સમયે અફવાઓથી આપણે દૂર રહેવું જોઈએ। ખોટી ખોટી અફવાઓ જે ફેલાય છે તો કે એનાથી બી પણ ના જવું જોઈએ, બરાબર, ડર પણ ના લાગવો જોઈએ, અફવાઓથી આપણે દૂર રહેવું જોઈએ। એટલે શું ન કરવું જોઈએ તો કે સૌપ્રથમ આપણે જોઈએ જ્યારે ભૂકંપ આવે ત્યારે આપણે ડરી ન જવું જોઈએ, બૂમાબૂમ ના કરવી જોઈએ। બીજું, ઊંચા મકાનોમાંથી નીચે ઉતરવા લિફ્ટ નો ઉપયોગ ન કરવો જોઈએ, બરાબર, જે પગથિયા છે નીચે ઉતરવા દાદર એનો જ ઉપયોગ કરવો જોઈએ। ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા જે ઉપકરણો છે ચાલુ ન કરવા જોઈએ, કારણ કે એના કારણે ગેસ ગળતરની કે શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે। આ ઉપરાંત ભૂકંપના સમયે આપણે અફવાઓથી દૂર રહેવું જોઈએ, તો કે આ ખાસ આટલા સાવચેતીના પગલાં લેવા જોઈએ। તો કે જો આપણે અહીંયા શું કરવું ને શું ન કરવું વિશે ચોક્કસ જાણકારી ધરાવશું તો આપણે ભૂકંપની જે સંભાવના છે, બરાબર, ભૂકંપ પછીનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ। અને એ સમયે આપણે સાવચેતીના પગલાં તરીકે આપણે બચાવ પણ આપણો પોતાનો કરી શકીએ છીએ, માટે આપણે અહીંયા ખાસ માર્ગદર્શન મેળવવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણને પુસ્તકમાં પાન નંબર 70 પર એક ગુજરાતનો નકશો આપ્યો છે, જેમાં સંભવિત ભૂકંપ વિસ્તાર આપણને અલગ અલગ ઝોનમાં અલગ અલગ કલરથી આપણને ભૂકંપના જે વિસ્તાર છે આપણને બતાવ્યો છે। અહીંયા ઝોન 1, 2, 3 અને 4 ચાર ઝોનમાં આપણા ગુજરાતમાં અલગ અલગ જે જિલ્લાઓ છે એને વહેંચવામાં આવે છે। એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો કે જે પહેલો ઝોન છે, બરાબર, જાંબલી કલરથી આપણને બતાવ્યો તો કે ભૂકંપનો ઓછો સંભવિત વિસ્તાર છે। એના પછી જે ઝોન 2 બતાવ્યો છે તો કે એનાથી થોડો વધારે વિસ્તાર છે ભૂકંપ। ત્યાર પછી ત્રીજો ઝોન ગ્રીન કલરમાં આપણને બતાવ્યો છે તો કે એનાથી થોડુંક વધારે વિસ્તાર ભૂકંપનો દર્શાવે છે। અને છેલ્લે ઝોન રેડ કલરથી આપણને બતાવ્યો છે, જેમાં આપણે ખાસ કરીને જોઈએ કચ્છ જે રેડ ઝોનમાં આવે છે, બરાબર, ત્યાં ભૂકંપની સંભાવના વધુ રહે છે, એટલે આપણને રેડ કલરથી બતાવ્યું છે। તો અહીંયા આપણે ખાસ પ્રવૃત્તિ પોતે જાતે કરવાની છે કે ગુજરાતનો નકશો લેવાનો છે અને ગુજરાતના નકશામાં આપણે જોવાનું છે કે જે કલરમાં આપણને ઝોન બતાવ્યા છે 1, 2, 3, 4 એમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે, તો કે એનાથી આપણે માહિતી મેળવવાની છે, તો કે આપણે કયા પ્રવૃત્તિ કરવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ગુજરાતના નકશામાં આપણે બતાવ્યું છે સંભવિત ભૂકંપ જે વિસ્તાર છે, તો કે એ પ્રવૃત્તિ આપણે જાતે કરવાની છે અને એના વિશે આપણે જાણકારી મેળવવાની છે। મિત્રો, કહેવાય છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે। ખાસ યાદ રાખવા જેવું છે કે ભૂકંપ જે તીવ્રતા છે, જે તીવ્રતામાં ભૂકંપ આવે છે, તો કે એ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ દ્વારા એકમમાં મપાય છે। જે તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય, જેમ જેમ તીવ્રતા વધુ હોય ભૂકંપની તો કે એનો વિનાશ વધારે સર્જાય છે। મિત્રો, આપણા ભારતમાં આપણે વાત કરીએ તો કે અલગ અલગ સમયે ભૂકંપ આવ્યો હતો, અને સોરી, આપણે ભારતની નહીં પણ આપણા ગુજરાતની વાત કરીએ તો કે અલગ અલગ સમયે ભૂકંપ આવ્યો હતો, જેમાં આપણે જોઈએ કે 16 જૂન 1819માં આપણા ગુજરાતમાં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો। એનો સ્કેલ હતો 8.2 તીવ્રતાનો સ્કેલ, રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવ્યો હતો। આ ઉપરાંત 12 જુલાઈ 1915માં અંજાર કચ્છમાં ભૂકંપ આવ્યો હતો 6.1 તીવ્રતાનો, અને છેલ્લે 26મી જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં ભૂકંપ આવ્યો હતો
7.6 મિનિમમ 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને જેને ભારે વિનાશ સર્જ્યો હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભૂકંપ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. હવે આપણે બીજી એક આપત્તિ વિશે જોવાનું છે. તો એ આપત્તિનું નામ શું છે? વાવાઝોડું. વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડાની ઘટના પવન, અતિશય પવન વહેવાને કારણે બરાબર વાવાઝોડાની ઘટના બને છે અને એના કારણે ભારે જાનમાલનું નુકસાન થતું હોય છે. તો એના વિશે આપણે જોઈએ. વાવાઝોડું કોને કહે છે? તો કે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણના તોફાનો ઉદ્ભવે છે, તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખવામાં આવે છે. વાવાઝોડું કે ચક્રવાત કોને કહે છે? તો કે વાતાવરણમાં હવાના દબાણ થવાને કારણે સર્જાતી અસમતુલાની પરિસ્થિતિમાં પ્રચંડ વાતાવરણના તોફાનો ઉદ્ભવે છે, તેને વાવાઝોડું કે ચક્રવાત તરીકે ઓળખવામાં આવે. ઘણી વખત વાતાવરણમાં શું થાય? તો કે દબાણ સર્જવાને થવાને કારણે, અસમતુલાની પરિસ્થિતિ ઊભી થવાને કારણે આવા ચક્રવાત કે વાવાઝોડું ખૂબ જ તેજથી ફૂંકાય છે, જેના કારણે ભારે આપત્તિ સર્જે છે. આ તોફાની જે વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ નોંધરે છે. વિદ્યાર્થી મિત્રો, જે વિસ્તારમાં વાવાઝોડું ફૂંકાય છે, જે દિશામાં વાવાઝોડું જાય છે થતું હોય, ત્યાં ખૂબ જ શું કહેવાય, આપત્તિ સર્જે છે, ભારે તારાજી સર્જે છે, ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ભારતના પૂર્વ તટ એટલે કે પૂર્વ જે ભારતનો પૂર્વનો ભાગ છે, પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે તેની વિનાશક અસરો અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જ્યાં દરિયા કિનારો હોય ત્યાં આ વાવાઝોડાની ઘટનાઓ ખાસ અનુભવાતી હોય. ભારતના પૂર્વ તટ અને મલબાર તટે, જ્યારે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે ભારે વિનાશકારી અસરો સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડા વિશે ખાસ આપણે આટલું યાદ રાખવાનું કે વાતાવરણમાં હવાના દબાણ સર્જવાથી અસમતુલાની પરિસ્થિતિ ઊભી થવાથી પ્રચંડ વાતાવરણના તોફાનો ઉદ્ભવે છે, તેને આપણે વાવાઝોડું કે ચક્રવાત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે વાવાઝોડું જે દિશામાં ત્રાટકે છે, જે વિસ્તારોમાં જાય છે, ત્યાં ભારે વિનાશ સર્જે છે. આપણા ભારતમાં પૂર્વ તટ અને મલબાર તટે તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે ભારે વિનાશકારી અસરો અનુભવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ કરીને ચર્ચા કરવાની છે કે વાવાઝોડું સમયે રાખવાની સાવચેતીઓ, આપણે કઈ કઈ સાવચેતીઓ રાખી શકીએ વાવાઝોડું જ્યારે આવે છે ત્યારે. તો એમાં આપણે સૌ પ્રથમ જોવાનું છે, વાવાઝોડું આવે ત્યારની પહેલાં આપણે શું કરવું જોઈએ, વાવાઝોડું દરમિયાન આપણે શું કરવું જોઈએ, અને ત્રીજું, વાવાઝોડું બાદ એટલે કે વાવાઝોડું પૂર્ણ થાય, એ આપત્તિ પૂરી થાય પછી આપણે શું કરવું જોઈએ. તો સૌ પ્રથમ જોઈએ વાવાઝોડા પહેલાં, જ્યારે વાવાઝોડું આવે છે ત્યાર પહેલાં આપણે કઈ સાવચેતી રાખી શકીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જ્યારે વાવાઝોડું આવે તે પહેલાં આપણે વાવાઝોડાના સંભવિત જે વિસ્તારથી એ વિગતો ચોકસાઈથી જાણી લેવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ શું જોઈએ? તો કે વાવાઝોડાના સંભવિત વિસ્તારની આપણે વિગતે ચોકસાઈથી જાણી લે. અગાઉથી આપણે વાવાઝોડા સંભવિત જે વિસ્તાર છે તો કે એની આપણે ચોક્કસ જાણકારી મેળવવી જોઈએ કે આ વિસ્તારમાં વાવાઝોડું આવી શકે છે, આવવાની સંભાવના છે. આપણે રેડિયો સમાચારોમાં સાંભળતા હોય કે આ વિસ્તારમાં વાવાઝોડું આ સમય દરમિયાન આવશે, તો સાવચેતી રહેવું. તો કે આપણે અગાઉથી જાણકારી મેળવવી જોઈએ. તંત્રની સૂચના મુજબ સ્થળાંતર થઈ જવું જોઈએ. જ્યારે પણ સરકારી તંત્ર આપણને સૂચનાઓ આપે કે અમુક વિસ્તારમાં ખૂબ જ તેજથી ખૂબ જ ભયાનક રીતે વાવાઝોડું આવવાનું છે, તો કે એ વિસ્તારથી આપણે સ્થળાંતર ત્યાંથી આપણે ખસી જવું જોઈએ અને બીજા સ્થાને આશ્રય લેવો જોઈએ. દરિયાની નજીક નીચાણવાળાના ક્ષેત્રોમાં હોઈએ તો ત્યાંથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવું. જો આપણે દરિયા કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં આપણે રહેતા હોય અથવા ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં આપણે હોઈએ તો ત્યાંથી દૂર ઊંચાણવાળા જે વિસ્તારો છે, દરિયા કિનારાથી ઊંચાણવાળા વિસ્તારો, ત્યાં આપણે આશ્રય સ્થાન લેવો જોઈએ. આ ઉપરાંત વાવાઝોડા પહેલાં આપણે ખાસ કરીને ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર
કરી લેવા જોઈએ, જેથી કરીને આપણે વાવાઝોડાના સમયે એ આપણને કામ લાગી શકીએ છે. એટલે ખાસ વસ્તુ શું છે કે ખાવાની વસ્તુઓ છે, ટોર્ચ, પીવાનું પાણી છે, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરીને રાખવી જોઈએ, જેના કારણે આપણે આ આપત્તિના સમયે આપણને આ બધી વસ્તુ કામ લાગી શકે છે. વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દેવા જોઈએ. વાવાઝોડું જ્યારે આવે છે એના પહેલાં આપણે શું કરવું જોઈએ, તો કે વીજળી અને ગેસના જે જોડાણો છે એને બંધ કરી દેવા જોઈએ, જેના કારણે ભારે વિસ્ફોટ કે કોઈ આપત્તિ સર્જાય નહીં. અને આગળ આપણે જોઈએ તો કે ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળવો જોઈએ. આપણે સાચી માહિતી માટે, સાચા સમાચાર માટે રેડિયો સાંભળવા જોઈએ, જેથી કરીને આપણે આપત્તિ વિશે જાણી શકીએ છીએ. તો વાવાઝોડા પહેલાં આપણે આટલી પ્રવૃત્તિઓ ખાસ કરવાની કે વાવાઝોડાના સંભવિત વિસ્તારથી વિગતો આપણે ચોકસાઈથી જાણી લેવી જોઈએ કે આ વિસ્તારોમાં વાવાઝોડું આવવાની સંભાવના છે એવા વિસ્તારો વિશે તંત્રની સૂચના મુજબ યોગ્ય સ્થળે સ્થળાંતર કરી લેવું જોઈએ. દરિયાની નજીકના જે વિસ્તારો છે, નીચાણવાળા ક્ષેત્રોમાં હોઈએ તો ત્યાંથી દૂર ઊંચાણવાળા ક્ષેત્રોમાં આપણે સ્થળાંતર કરવું જોઈએ. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરી લેવી જોઈએ. અને વીજળી અને ગેસના જે જોડાણો છે એને બંધ કરી દેવા જોઈએ. આ ઉપરાંત ચોક્કસ સમાચાર જાણકારી માટે વાવાઝોડા વિશે આપણે જાણકારી માટે રેડિયો સમાચાર સાંભળવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોવાનું છે વાવાઝોડા દરમિયાન, જ્યારે વાવાઝોડું આવે છે તે દરમિયાન આપણે કઈ કઈ સાવચેતીના પગલાં લઈ શકીએ છીએ, તો કે એના વિશે આપણે જોઈએ. વાવાઝોડું દરમિયાન આપણે જોઈએ તો કે ચેતવણી મળતા બધા ભારે બરણા બંધ કરી દેવા. જ્યારે પણ આપણે સૂચના મળે કે વાવાઝોડું આવવાનું છે, તો કે એ સમય દરમિયાન આપણે ઘરના બારી બારના બધા જ બંધ કરી દેવા જોઈએ, જેથી કરીને કોઈ ભારે નુકસાની આપણને સર્જાય નહીં અને આપત્તિથી બચી શકીએ છીએ. બીજું, આપણે શાળામાં હોઈએ તો કે વર્ગખંડની બહાર ના નીકળો. આપણે જ્યારે શાળામાં હોય અને વાવાઝોડું આવે છે તો કે આપણે વર્ગખંડની બહાર નીકળવું જોઈએ નહીં, અથવા દોડીને ભાગી જવું જોઈએ નહીં. વર્ગખંડની અંદર રહીશું તો કે આપણે સલામત રહીશું. જો તમે વાહનમાં હોવ અને વીજળીના થાંભલા, ઝાડ, દરિયાથી દૂર ઊભા રાખી તેની અંદર રહો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વાહનમાં હોય, બરાબર, ગાડીમાં હોય, તો એ દરમિયાન આપણે શું કરવું જોઈએ, તો કે જ્યારે વાવાઝોડું આવે છે અને ગાડીમાં હોઈએ, તો કે આપણે ખાસ કરીને બચાવ તરીકે શું કરી શકીએ, તો કે વીજળીના થાંભલા છે, ઝાડ અને દરિયા કિનારાથી આપણે આપણું વાહન દૂર લઈ જવું જોઈએ અને વાહનની અંદર જ રહેવું જોઈએ, બહાર નીકળવું જોઈએ નહીં, જેથી આપણે સલામત રહી શકીએ. બચાવ માટે ઊંચા ઊભા કરાયેલા આશ્રય સ્થાનોના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્ત પાલન કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા તરીકે વાવાઝોડું ખૂબ જ આવવાનું છે અને બચાવ માટે જે આશ્રય સ્થાનો છે, તો કે એ આશ્રય સ્થાનોમાં જે વ્યવસ્થાપકો તેના કર્મચારીઓ આપણે જે સૂચનાઓ આપે એનું ચુસ્ત પાલન કરવું જોઈએ, એનો વિરોધ કરવો જોઈએ નહીં. આ ઉપરાંત જ્યારે વાવાઝોડું ચાલુ હોય ત્યારે પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવા જોઈએ. જો એ ખીલેથી છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડા સમયે શું કરવું જોઈએ, તો કે પ્રાણીઓને ખીલે બાંધેલા હોય તો એને છોડી મૂકવા જોઈએ, જેથી કરીને પોતે બચાવ કરી શકે છે. આ ઉપરાંત બીજું જોઈએ કે જાહેરાતોના બોર્ડ, વૃક્ષો નીચે આપણે આશ્રય ન લેવો જોઈએ. જ્યારે વાવાઝોડું આવે ત્યારે મોટા મોટા પોસ્ટર જાહેરાતોના હોય છે અને વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ નહીં. વાવાઝોડું દરમિયાન એ પડી શકીએ છીએ અને આપણે મૃત્યુ પણ પામી શકીએ છીએ. એટલે વાવાઝોડા દરમિયાન આપણે આટલી સાવચેતી રાખવી જોઈએ કે ચેતવણી મળતા આપણા બારીબારના ઘરના બંધ કરી દેવા જોઈએ. શાળામાં હોય તો વર્ગખંડની બહાર નીકળવું જોઈએ નહીં. અને તમે વાહનમાં હોવ તો વીજળીના થાંભલા, ઝાડ અને દરિયા કિનારાથી દૂર ઊભા રહીને આપણું વાહનની અંદર રહેવું જોઈએ. બચાવ માટે ઊભા કરેલા જે આપણા આશ્રય સ્થાનો છે, તો કે વ્યવસ્થાપકોની કડક સૂચનાઓનું પાલન કરવું જોઈએ. પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવા જોઈએ, જેથી કરીને પોતે બચાવ કરી શકે છે. અને જાહેરાતોના બોર્ડ કે વૃક્ષોના જે નીચે આપણે આશ્રય લેવો જોઈએ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ છેલ્લું આપણે જોઈએ વાવાઝોડા બાદ. જ્યારે આપત્તિ આવે છે વાવાઝોડું, એના પછી આપણે એના બાદ કઈ પ્રવૃત્તિઓ દ્વારા સાવચેતી રાખી શકીએ છીએ, તો એમાં ખાસ આપણે જોઈએ, હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય, તોફાન
તો પણ આપણે બહાર ન જવું જોઈએ. અચાનક પવન અને વરસાદ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ઘણી વખત એવું લાગે કે વાવાઝોડું હવે બંધ થઈ ગયું છે, હવામાન સાફ થઈ ગયું છે, પવન બંધ થઈ ગયો છે, બરાબર? તો કે આપણે બહાર ફરવા માટે અથવા જોવા માટે નીકળવું જોઈએ નહીં. અચાનક પવન પણ આવી શકે છે અને વરસાદ પણ આવી શકે છે અને આપણે પાછા તોફાનમાં ફસાઈ શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે વાવાઝોડું પૂર્ણ થઈ ગયું હોય ત્યાર પછી આપણે લટકતા ખુલ્લા વારોથી દૂર રહેવું જોઈએ. ઘણી વખત તાર તૂટી ગયા હોય છે વીજળીના, તો કે લટકતા વારોથી દૂર રહેવું જોઈએ. ઘણી વખત શોર્ટ સર્કિટ થવાને કારણે આપણને કરંટ પણ લાગી શકે છે, આપણી જાન પણ જઈ શકે છે. એટલે લટકતા ખુલ્લા વારોથી દૂર રહેવું જોઈએ. કુતૂહલવશ એકદર થઈ રાહત અને બચાવ કાર્યોમાં અવરોધ ન કરો. જ્યારે પણ વાવાઝોડું આવે છે ત્યારે રાહત કર્મ જે લોકો મદદગારના હોય છે, આપણે લોકો ભેગા થઈ જાય છે જોવા માટે શું થયું, બરાબર? એટલે બચાવ કાર્યમાં જે લોકો રોકાયેલા હોય છે, બરાબર, વાહન સાધનો જે એમના કર્મચારીઓ છે, તો કે આપણે આડા આવવું જોઈએ નહીં, અવરોધરૂપ બનવું જોઈએ નહીં. આપણે એમના વ્યવસ્થાપકોને યોગ્ય કામ જે બચાવ કાર્ય કરે છે તો કે એમને કામ કરવા દેવું જોઈએ, બરાબર, અવરોધ ન બનવું જોઈએ. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે જવું. જ્યારે પણ તંત્ર દ્વારા પણ સૂચના મળે કે આ વિસ્તાર હવે આપત્તિથી પર છે અથવા ત્યાં આપત્તિ હવે સર્જાય નહીં, પછી જ આપણે ઘરે જવું જોઈએ. રાહત અને બચાવ કામગીરીમાં મદદ મરૂપવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપત્તિ આવે ત્યારે આપણે બીજાને મદદ કરવી જોઈએ, બરાબર. પોતે પણ બચાવ કરવો અને બીજાને પણ મદદરૂપ થવું, એટલે આવા સમયે આપણે બીજાને મદદની કામગીરી કરવી જોઈએ. મદદ માગવા સિવાય ફોન કરવા ન કરવા. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપત્તિના સમયે આપણે શું છે, તો કે મદદ માગવા સિવાય ફોન ન કરવા. બિનજરૂરી જે કામગીરી કરી રહ્યા છે આપત્તિ સમયે, બરાબર, જે લોકો, તો કે જ્યારે આપણે ઇમરજન્સી સેવાઓ જ્યારે આપણે જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરવો. બિનજરૂરી ફોન કરવા જોઈએ નહીં અને બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવની કામગીરી વિક્ષેપ પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વારંવાર ફોન કરીએ છીએ તો કે એ નેટવર્ક ઠપ થઈ જાય છે અને જેના કારણે રાહત અને બચાવની કામગીરી યોગ્ય સમયે યોગ્ય લોકોને મળતી નથી. એટલે જરૂર હોય ત્યારે જ આપણે ફોન ઇમરજન્સી કરવા જોઈએ, જેથી કરીને આપણે બચી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દાઓ વિશે જોયો એના વિશે ફરીથી એક વખત યાદ કરી લઈએ. તો આપત્તિઓ ની બે વિભાગમાં વહેંચવામાં આવે છે. કુદરતી આપત્તિઓમાં ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, સુનામી, દાવાનળ, વાવાઝોડું અને પૂરનો સમાવેશ થાય છે. જ્યારે માનવસર્જિત આપત્તિઓમાં ખાસ કરીને આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડનો સમાવેશ થાય છે. આપણે ભૂકંપ વિશે જોયું કે પૃથ્વીની પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓને લીધે જે પૃથ્વી સપાટીનો નબળો જે ભાગ છે, તો કે આકસ્મિક રીતે વ્યક્તિ ધ્રુજી ઉઠે છે અને પૃથ્વી સપાટીની આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. ભૂકંપ સમયે રાખવાની સાવચેતીમાં શું કરવું, શું ન કરવું, એના વિશે આપણે જોયું. વાવાઝોડા વિશે આપણે જોઈએ કે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતા અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય જે તોફાનો ઉદ્ભવે છે તેને વાવાઝોડું તરીકે ઓળખવામાં આવે છે. વાવાઝોડા દરમિયાન એના પહેલાં આપણે શું કરવું જોઈએ, વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ અને વાવાઝોડું બાદ શું કરવું જોઈએ, બરાબર? એટલે ખાસ કરીને આપણે સાવચેતીના પગલાં આપણે લેવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે એકમ વિશે અભ્યાસ કર્યો એમાં આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે કુદરતી આપત્તિઓ છે, માનવસર્જિત આપત્તિઓ છે, એના વિશે યાદ રાખવાનું અને ભૂકંપ અને વાવાઝોડા જે વિશે આપણે ચર્ચા કરી, તો કે એ મુદ્દાઓ વિશે તમને સમજ પડી હશે. મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.